આંગલેશ્વર તાલુકાના ખરડ ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓએ વર્ષ ઓગણીસો બાણું માં વડીલો પારજીત મિલકત સંબંધી કરેલા ઠરાવને જિલ્લા પંચાયતની વિવાદ સમિતિએ રદ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે રહેતા પિલાલ ઇસ્માઇલ જુગિયાત નાઓની વડીલો પારજીત મિલકત સંબંધી વર્ષ ઓગણીસો બાણુંમાં ગ્રામ પંચાયતના જે તે સમયના વહીવટકર્તાઓ દ્વારા એક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો જે ઠરાવ અને ગ્રામ પંચાયતના નિર્ણય સામે બિલાલ જુગ્યાતા દ્વારા એડવોકેટ નગીનભાઈ જાંબુના માધ્યમથી ભરૂચ જિલ્લા પંચાયતની વિવાદ સમિતિમાં અરજી દાખલ કરવામાં આવી હતી જે અરજી અંગે કેસ ચાલી જતા અને એડવોકેટ નગીનભાઈ જાંબુની ધારદાર દલીલોને સમિતિએ ગ્રાહ્ય રાખી હતી અને વર્ષ ઓગણીસો બાણુંમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ઠરાવને રદ કર્યો હતો જે અંગે એક વાતચીતમાં એડવોકેટ નગીનભાઈ જાંબુએ જણાવ્યું હતું કે ખરોડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા વર્ષ ઓગણીસો બાણુંમાં પોતાની વગનો દુરુપયોગ કરીને ઠરાવ મંજૂર કર્યો હતો જેને વિવાદ સમિતિએ રદ કર્યો હતો મારું નામ નગીનભાઈ કે જાંબુ એડવોકેટ છે હું અંકલેશ્વર સિવિલ કોર્ટમાં ક્રિમિનલ અને સિવિલમાં પ્રેક્ટિસ કરું છું મારી પાસે બિલાલભાઈ ઇસ્માઈલભાઈ જોગિયાતનાઓ ખરોડ ગ્રામમાંથી ખરોડ ગ્રામ પંચાયતની તેઓની વિવા તેઓની વડીલો વડીલોપાર્જિત મિલકત બાબતે કેસ લઈને આવેલા જે બાબતે વર્ષ ઓગણ જે મેટરમાં ઓગણીસો બાણુંની અંદર ગ્રામ પંચાયત ખરોડ દ્વારા એક બોગસ અને ખોટો ઠરાવ પસાર કરવામાં આવેલો જે બાબતે અમોએ બિલાલ ઇસ્માઈલ જોગયાતની માહિતી લઈ અને વિવાદ સમિતિ ભરૂચ ખાતે એક અપીલ દાખલ કરવામાં આવેલી અને વિવાદ સમિતિની અંદર અમારા કેસની સુનાવણી અમારા કેસની સુનાવણીને અને અમારી દલીલોને ગ્રાહ્ય રાખી વર્ષ ઓગણીસો બાણુંની અંદર ગ્રામ પંચાયત દ્વારા જે બોગસ અને ખોટો ઠરાવ પસાર કરવામાં આવેલો એ ઠરાવ રદ કરવામાં આવેલો છે આ ઠરાવ એ જે તે સમયના વર્ષ ઓગણીસો બાણુંની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યરત ડેપ્યુટી સરપંચે પોતાના વ પોતાની વગ અને હોદ્દાનો ઉપયોગ કરી અને ગ્રામસભાની મિટિંગ બોલાવ્યા વગર ગ્રામસભાની મિટિંગ બોલાવ્યા વગર અને કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર બોગસ ઠરાવ પસાર કરેલો જે ઠરાવ વિવાદ સમિતિએ રદ કરેલ છે